गायत्री बाळको स्वस्तिक शिक्षण संकुलना आजना ऑनलाइन विडियो में हूँ तमारू फरीथी एकवार स्वागत करू छू। तो चलो बाळको आज आपणे कयो विषय भणीशू? तो आज आपणे गुजराती विषय भणीशू। तो चलो गुजराती विषयनी अंदर आपणे आज आगळनो टॉपिक भणीशू। तो जो बाळको आपणे अत्यार सुधी कयो कक्को भणी गया, एटले के जो आपणे सादो कक्को भण्या, पछी कानावाळो कक्को भण्या, तो हवे आपणे आगळ रसवईवाळी एटले के रसवईवाळी बाराक्षरी भणीशू। कई बाराक्षरी भणीशू बाळको? रसवईवाळी बाराक्षरी। हूँ तमने आज रसवईवाळी बाराक्षरी बोलता ने लखता शीखवाड़ीश। तो जो आने शू कहेवाय बाळको? क। क ने रसवई, आने जे आपणे आज तमने अहींया आगळ देखाय छे सीधी लाइन अने एनी उपर अर्धगोळ, तो एने शू कहेवाय? रसवई। तो आप आखू शू वंचाशे बाळको? कने रसवई की। शू वंचाशे? कने रसवई की। तो हूँ तमने अहींया बोली बोली ने लखता शीखवाड़ू छू, तमारे पण मारी साथे बोली ने लखवानू छे। तो जो बाळको आने शू कहेवाशे? कने रसवई की। पछी आने कहेवाशे? खने रसवई की। गने रसवई गी। गने रसवई गी। चने रसवई ची। छने रसवई छी। जने रसवई जी। चने रसवई जी। टने रसवई टी। एना पछी ठने रसवई ठी। डने रसवई डी। ढने रसवई ढी। अणने रसवई अणी। तने रसवई ती। चलो तो पछी आगळ शू आवशे? थ। तो कई रीते बोलीशू आपणे? थने रसवई थी। दने रसवई दी। धने रसवई धी। नने रसवई नी। पने रसवई पी। फने रसवई फी। बने रसवई बी। चलो पछी बने रसवई भी। मने रसवई मी। यने रसवई ही। रने रसवई री। लने रसवई ली। वने रसवई बी। शने रसवई शी। चलो पछी आगळ शने रसवई शी। सने रसवई शी। हने रसवई ही। अळने रसवई ळी। क्षणे रसवई क्षी। ज्ञने रसवई ज्ञी। अने त्रणे रसवई त्री। तो जो बाळको मैं तमने आजे रसवईवाळो कक्को बोलीने लखता शीखवाड्यो छे, तो तमारे पण आवी रीते सारा अक्षरे रसवईवाळो कक्को लखवानो छे, अने साथे साथे मैं जेम बोलीने लख्युं छे एवी रीते तमारे पण बोलीने लखवानुं छे, बराबर ने बाळको? चलो हवे पाछळ जुओ, અહીંયા શું આપેલું છે બાળકો? કે ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો। તો જો બાળકો અહીંયા ચોરસમાં કયો અક્ષર આપેલો છે? ભને રસવઈ ભી અને અળને રસવઈ અળી। તો શું કરવાનું છે? આની અંદર આપણે અક્ષર ગોતીને એની ફરતે ગોળ કરવાનું છે, ભને રસવઈ ભી અને અળને રસવઈ અળી। ચલો પછી નીચે શું આપેલું છે બાળકો? જુઓ, લને રસવઈ લી અને ધને રસવઈ ધી। તો આપણે પહેલાં આની અંદર લને રસવઈ લી ગોતીશું, એની ફરતે ગોળ કરવાનું છે, અને ધને રસવઈ ધી ફરતે ગોળ કરીશું। તો તમને આવું આવડે ને બાળકો? ચલો હવે નીચે શબ્દો વાંચો અને લખો। જો બાળકો હવે આપણે શબ્દો વાંચીશું અને લખીશું, તો આને શું વંચાશે? સને રસવઈ શી વ। શું વંચાશે બાળકો? સને રસવઈ શિવ એટલે કે શિવ। દને રસવઈ દી લ, તો આખો શબ્દ શું વંચાશે? દિલ। પછી ર, વને રસવઈ વી, રવિ। મ, અણને રસવઈ અણી, મણી એટલે કે મણી। પછી અહીંયા શ અને નને રસવઈ ની, શની શની।
बराबर बाळको। चलो हवे त्रण अक्षर वाला शब्दो जुओ, हूँ पहले लखू छू पछी तमारे बोलवानुं छे। सने रस्वई शी ख र शिखर। वने रस्वई वी न य विनय। टने रस्वई टी कने रस्वई की ट टिकीट। अने छेलू सने रस्वई शी बने रस्वई बी अने र सिबिर। बराबर बाळको। चलो हवे नीचे અહીંયા શું આપેલું છે કે શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો। તો જો બાળકો આપણે પહેલાં તો શબ્દ વાંચીશું અને પછી ખૂટતો અક્ષર લખીશું। આને શું કહેવાય? વને રસવઈ વિશાળ, વિશાળ। તો જો બાળકો અહીંયા શાળ તો આપેલું છે, તો કયો શબ્દ નથી આપેલો? વી। તો આપણે અહીંયા લખીશું વી એટલે કે વિશાળ। પછી અહીંયા સને રસવઈ સી પાઈ, તો કયો શબ્દ અહીંયા નથી આપેલો? સી। તો આપણે અહીંયા લખીશું સી એટલે કે શિપાઈ। પછી અહીંયા બાળકો અ તને રસવઈ તી થને રસવઈ થી, અ તી થી। તો જુઓ અહીંયા અ અને તી તો આપેલો છે, તો થી આપેલો નથી, તો આપણે અહીંયા લખીશું થને રસવઈ થી એટલે કે અ તી થી। હવે છેલ્લે સર અને રસવઈ રી તને કાનો તા, સ રીતા। તો જુઓ બાળકો અહીંયા સ અને રીતા આપેલો છે, તને કાનો તા આપેલો નથી, તો અહીંયા લખીશું આપણે તા। તો શું શબ્દ બનશે? સરિતા। ખબર પડી બાળકો તમને આજના વિડીયોમાં? આજે આપણે નોટબુકની અંદર આટલું શીખ્યા છીએ, તમારે પણ આટલું હોમવર્ક સારા અક્ષરે નોટબુકમાં કરવાનું છે। ચલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જઈશું। બધા જણ ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ। એની અંદર આપણે આગળ ક્યાં આવ્યા હતા બાળકો? તો જોઈએ, જો પાના નંબર 39 ઉપર યુનિટ નંબર 102। હવે જો બાળકો અહીંયા પણ શું આપેલું છે? રસવઈવાળી બારાક્ષરી। તો મેં તમને જેમ નોટમાં લખીને શીખવાડી છે, બોલીને પણ, એ તમારે સ્વાધ્યાય પુથીમાં જાતે પૂરવાની છે। હું તમને એક લખીને બતાવી દઉં છું। આને શું કહેવાય? કને રસવઈ કી। તો જો આપણે આવી રીતે લખીશું, કને રસવઈ કી, ખને રસવઈ ખી, ગને રસવઈ ગી। તો તમારે પણ આવી રીતે સ્વાધ્યાય પોથીમાં આખી બારાક્ષરી સારા અક્ષરે લખવાની છે। પછી યુનિટ નંબર 103, અહીંયા શું આપેલું છે કે ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો। તો મેં તમને હમણાં જે નોટમાં શીખવાડ્યું હતું એ જ છે બાળકો, કે ચોરસમાં કયા અક્ષરો આપેલા છે એ અક્ષરો ગોતીને આપણે શું કરવાનું છે? ગોળ। તો અહીંયા આપેલું છે ભને રસવઈ ભી, તો આપણે એની ફરતે ગોળ કરીશું। પછી અળ અને રસવઈ અળી, તો એની ફરતે ગોળ કરીશું। બાકીની બે લાઈન તમારે જાતે કરવાની છે। પછી છે યુનિટ નંબર 104, શબ્દો વાંચો અને લખો। તો મેં તમને શબ્દ પણ નોટબુકમાં વાંચતા શીખવાડ્યા છે, હું તમને ફરીથી એક વખત આમાં શીખવાડી દઉં છું। આને શું કહેવાય બાળકો? મને રસવઈ મી લ, તાખું આપણે કઈ રીતે બોલીશું? મીલ। પછી શને રસવઈ શી વ, તાખો શબ્દ કઈ રીતે વંચાશે? શિવ। તો તમારે આવી રીતે સારા અક્ષરે આ શબ્દો બધા જાતે બોલીને લખવાના છે। ચલો હવે પાછળ યુનિટ નંબર 105, આ ત્રણ અક્ષરવાળા શબ્દો છે, તો જોવો હું તમને બતાવું છું। પહેલાં તો છે સને રસવઈ સી ખ ર, આખો શબ્દ કઈ રીતે વંચાશે બાળકો? શિખર। પછી વને રસવઈ વી શ ય એટલે કે વિષય, તો આ પણ શબ્દો તમારે જાતે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે। અને છેલ્લું યુનિટ નંબર 106, શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો। તો જો બાળકો પહેલો શબ્દ કયો છે? વિશાળ એટલે કે વને રસવઈ વી શાળ, તો અહીંયા શાળ આપેલું છે, તો ખૂટતો શબ્દ કયો છે બાળકો? વી। તો આપણે અહીંયા લખીશું વને રસવઈ વી એટલે કે વિશાળ। તો આવી રીતે તમારે ખૂટતા શબ્દો જાતે લખવાના છે। તો ચલો સ્વાધ્યાય પુથીમાં તમારે કેટલું હોમવર્ક કરવાનું છે? યુનિટ નંબર 102, 103, 104, 105 અને 106, આટલું હોમવર્ક તમારે સ્વાધ્યાય પુથીમાં કરવાનું છે બાળકો। ચલો હવે આપણે પછીના વિડીયોમાં મળીશું। જય ગાયત્રી બાળકો।